થરાદ સાંચોર હાઈવે ઉપર માંગરોળ ગામના પાટિયા પાસે આવેલ રામદેવ પેટ્રોલ પંપમાં વહેલી સવારના પરોઢીએ લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ રમેશભાઈ દેવરામભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પેટ્રોલ પંપ પર લૂંટનો શિકાર બનેલ રમેશભાઈ દેવરામભાઈ પટેલે જણાવ્યું હતું કે વહેલી સવારના 4 વાગ્યાના સુમારે એક ફોરવ્હીલ ગાડીમાંથી 4 અજાણ્યા શખ્સો પેટ્રોલ પંપ પર ઉતર્યા હતા અને ત્યાં કામ કરનારા સુરેશને પેટ્રોલ ઉધાર ભરાવવા ફોર્સ કર્યો હતો. જો કે પેટ્રોલ પંપ પર કામ કરતા સુરેશે પેટ્રોલ ઉધાર આપી દેવાની ના પાડી દેતા ચારેય શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને સુરેશના કપાળે બંદૂક તાકી તેને પેટ્રોલ પંપ પાછળ લઈ ગયા હતા, જ્યાંથી આ લોકોએ તેની પાસે રહેલા 2500 રૂપિયાની રોકડ રકમ તેમજ સાદો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ તેની પાસેથી પેટ્રોલ પંપના લોકરની ચાવી માંગી હતી અને ચાવી ના આપતા તેને માર માર્યો હતો. પરંતુ પેટ્રોલ પંપ પર કામ કરનારા એક વ્યક્તિએ તકનો લાભ લઈને અન્ય લોકોને જગાડતા લૂંટારાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જો કે લૂંટારો ટોળકીને ઓળખ થઈ શકી નથી, પરંતુ આ 4 શખ્સો હિન્દી બોલતા હતા. જો કે સમગ્ર ઘટનાની જાણ પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા પોતાના શેઠ રમેશભાઈ પટેલને કરવામાં આવતા તેમને થરાદ પોલીસ મથકે જઈ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે થરાદ પોલીસે પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં તમામ લૂંટેરાઓ કેદ થયેલા નજરે પડ્યા હતા, જેના આધારે થરાદ પોલીસે લૂંટેરાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 મહિના અગાઉ પણ આ રીતે રિવોલ્વરની નોક પર કાંકરેજ તાલુકાના થરા રાધનપુર હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હોવાની ઘટના સામે હતી અને જાનથી મારી નાખવાની ધમકી સાથે પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 15,000 રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે 2 મહિનામાં બનેલી લૂંટની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ કરીને લૂંટેરાઓને પકડી પાડવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.